સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી કાળ દરમિયાન ગાંધીજીના અનેક સંસ્મરણો રહ્યા છે, જેમાંની એક સ્મરણીય ઘટના અંગે વાત કરીએ તો સત્યગ્રહી એવા ગાંધીજીએ વર્ષ 1920ના દાયકામાં એક દલિત બાળકીને દત્તક લીધી હતી, જેનું નામ લક્ષ્મી દાફડા હતું. લક્ષ્મી દાફડાના પિતા દુધાભાઈ દાફડા, કે જેઓને 5 દીકરીઓ હતી અને ત્યારબાદ દીકરાનો જન્મ થયો હતો, ગાંધીજીના આશીર્વાદથી તેમને પુત્ર પ્રાપ્ત થતાં દુધાભાઈએ પુત્રનું નામ મોહન રાખ્યું, કે જેઓ અમરેલી જિલ્લાના વડિયામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેમને 2 દીકરાઓ છે અને એ પણ આજે વડિયામાં જ રહે છે. લક્ષ્મીબેનના ભાઈ મોહનભાઈના દીકરાના દીકરાઓ પણ તેમના પરદાતાના નામે સમાજ માટે ઉપયોગી દાન પુણ્યો કરે છે અને ગર્વ અનુભવે છે. કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમમાં પણ વસનાર દાફડા પરિવાર પ્રથમ કુટુંબ રહ્યું છે. સ્ટાર્ટ. મારું નામ ચેતનભાઈ ભીખુભાઈ દાફડા. અમારું મૂળ વતન અમરેલી પાસેનું દેવરાજ ગામ. અને મારા દાદા દુદાભાઈ માલજીભાઈ દાફડા તે ગાયકવાડ સરકારમાં મુંબઈમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા, ત્યારે મારા દાદા અને મારા દાદી દાનીબેન દુદાભાઈ દાફડા બંને મુંબઈ હતા, ત્યાંથી તેમને સમાજ સેવા કરવાનો શોખ હતો. એટલે મારા દાદા દુધાભાઈ દાફડા અને દાનીબેન બંને ઠક્કર બાપાની ચિઠ્ઠી લઈ અને કોચરબ ગાંધી આશ્રમમાં 9/11/1915 રોજ આવેલા, અને ત્યાં ગાંધી આશ્રમમાં દુધાભાઈ અને દાનીબેન બંને રહેતા. પછી ત્યારે અમારા ફોઈ લક્ષ્મીબેન 5 વર્ષ ન હતા. લક્ષ્મીબેનને ગાંધીજીએ દત્તક પુત્રી તરીકે લીધેલા. ત્યાર પછી મારા દાદા દુધા બાપા ગાંધી આશ્રમમાં રહેતા હતા, ત્યારે મોહનનો જન્મ થયો. એટલે મારા દાદાનો જન્મ થયો એટલે લક્ષ્મીબેનના ભાઈનો જન્મ થયો, ત્યારે ગાંધીજીએ મોહન નામ ગાંધીજીએ મારા દાદાનું આપેલું. અને ગાંધીજીએ મારા દાદા દુધા બાપાને ખાદીનો જબ્બો સીવી આપેલો. એ જબ્બો વર્ષો સુધી હૃદયકુંજની અંદર રહેતો હતો અને એ જબ્બો અત્યારે જર્જરિત હાલતમાં હોય અત્યારે સ્ટોર રૂમમાં રાખેલ છે. અને 100 વર્ષ પૂરા થયા જ્યારે ગાંધી આશ્રમમાં, ત્યારે હમણાં 7મા મહિનાની અંદર મારા દાદા દુધાભાઈ દાફડા, દાનીબેન દાફડા અને લક્ષ્મીબેન ત્રણેયનું તેલી ચિત્ર મૂકી અને એનો ઇતિહાસ અત્યારે ગાંધી આશ્રમમાં રાખેલ છે. અને અમે દુધાભાઈના દીકરા મોહનભાઈ, મોહનભાઈના દીકરા ભીખુભાઈ, ભીખુભાઈના દીકરા ભીખુભાઈના ભાઈ મગનભાઈ અને ચેતનભાઈ અમે બધા અત્યારે ગાંધીજીના અંત્યજવાસી કુટુંબ તરીકે કુકાવા તાલુકાના વડિયા ગામમાં વડિયામાં રહીએ છીએ, અમરેલી જિલ્લાના, અને અંત્યજવાસી કુટુંબ તરીકે રહીએ છીએ. સસરા હતા, લક્ષ્મીબેન એની દીકરી હતા, ગાંધીજીને દત્તક દીધા હતા. પછી લક્ષ્મીબેન મારા નણંદ હતા, મારી નણંદ થાય એની ભાભી હું થાઉ, તેનો પરિવાર છે, અંતેવાસી પરિવાર છે, અંતેવાસી પરિવાર છે. વડિયામાં રહેતા અમે, વડિયામાં રહીએ છીએ, વડિયામાં હાલમાં રહીએ છીએ.